रण उत्सव, जब कच्छ की ये सफेद धरती नए रंग ओढ़ लेती है उत्साह के, उत्सव के। किसने सोचा होगा कि इस बंजर धरती में इतनी खुशियां भी पनप सकती हैं? ये त्योहार, इसमें खुशबू है मिठास की, मस्ती की, मिट्टी की। इसमें खुशबू है गुजरात की। यहां त्योहार का मजा है हर दिन हर रात में। अरे कुछ दिन तो गुजारो गुजरात में। गुड इवनिंग, केम छो, नमस्कार। શનિવારની સાંજ અને ફરી એક વખત અમે હાજર છીએ લઈને ગુજરાતીનો જલસો। ઉમાશંકર જોશી, આપણા ખૂબ જાણીતા સાક્ષર કવિ અને જ્ઞાનપીઠ પુરસ્કૃત સાહિત્યકાર, સરસ એમની આ બે પંક્તિઓ છે જે ગુજરાતી ભાષાના મહિમા માટે હંમેશા ગવાતી હોય છે, કે સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી। આ ગુજરાતી ભાષાના મહિમા મંડન માટે દર શનિવારે અમે ગુજરાતી ગીતોનો આ જલસો ગોઠવીએ છીએ। વરસાદ અમારી સાથે સાથે ચાલે છે અને જે રીતે અમે શરૂઆત કરી હતી એવી જ રીતે વરસાદે પણ શરૂઆત કરી, અથવા તો એમ કહો કે ચોમાસાએ જે રીતે શરૂઆત કરી એ રીતે અમે શરૂઆત કરી। ઝરમર ઝરમરથી આજે ગગન ગાજે એ રીતે અમારો આ કાર્યક્રમ પણ એવી જ રીતે મેઘતાંડવ જેવા સ્વરૂપમાં છે। આ અઠવાડિયે સરસ વરસાદ પડ્યો છે, છાપાઓમાં લખાય છે એમ શ્રીકાર વર્ષા થઈ છે, ચારે તરફ મેઘ માહોલ છે, ખેડૂતોને ખેતી કરવાનું વાવવાનું મન થાય અને ખૂબ બધો મોલ લહેરાવવાનું મન થાય એવો વરસાદ પડ્યો છે। આવા સરસ મજાના હરિયાળા વાતાવરણમાં જ્યારે આપણે બેઠા છીએ, બે દિવસથી જ્યારે વરસાદ અવર જવર કરી રહ્યો છે, કેટલાક શહેરોમાં પાછું મેઘમલ્હાર ગવાઈ રહ્યો છે, ત્યારે તમારા સૌનું ફરી એક વખત સ્વાગત છે ગુજરાતી ભાષાના આ સરસ શનિવારી લાઈવ જેમિંગ સેશનમાં। જલસો ઉપર આપ છો અને જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જેમાં ગુજરાતી ભાષાના ગીતો અને સાહિત્ય તમને ઓડિયો સ્વરૂપે સાંભળવા મળશે। દર શનિવારે આપણી સાથે કોઈક એક એવી હસ્તી હોય છે જે ગુજરાતી સંગીતમાં પોતાનું કાઠું કાઢી ચૂકી હોય છે। અત્યાર સુધી અહીંયા ઘણા બધા જાણીતા અજાણ્યા કલાકારો આવી ચૂક્યા છે। આજે એક એવા વ્યક્તિને આપણે વેલકમ કરવાના છીએ જેઓ ગુજરાતી સંગીતમાં ઉભરતું નામ છે। યુથ ફેસ્ટિવલની એમની કારકિર્દીનો કે એમની ઝલકના અમે ખુદ સાક્ષી રહ્યા છીએ અને ઓડિયન્સમાં બેસીને અમે પણ તાળીઓ પાડીને વાહ વાહ કીધું છે। ખૂબ તાલીમ લીધી છે, સઘન તાલીમ લીધી છે સંગીતની તેમણે સુધીર ખાંડેકર અને અનિકેત ખાંડેકર જેવા માર્ગદર્શક પાસેથી, એમના એમના ગુરુપદેથી તેમણે સરસ મજાની તાલીમ લીધી છે। સરસ કંઠના માલિક, ખૂબ આદર સાથે વેલકમ કરો અર્પિતા જયચંદાની। થેન્ક યુ અર્પિતા, આજે આપણી સાથે આખા સેશનમાં એમના કંઠના કામણ રેલાવવાના છે છાપાની ભાષામાં અને સરસ મજાના ગુજરાતી ગીતો આપણે પ્રિપેર કર્યા છે અને ઘણી બધી એવી ફરમાઈશ જે તમે અમને કરો એ પણ અમે અહીંયાથી ફૂલફિલ કરવાની કોશિશ કરીશું। દર વખતની જેમ શિરસ્તો એ જ છે, શરૂઆત અમે કરીશું, તમે જોડાઓ, લોકો સુધી પહોંચાડો આખે આખો કાર્યક્રમ, શેર કરો, ઘણી બધી વાતો તમારી સાથે કરવાની છે, એક નવા કાર્યક્રમની જાહેરાત કરવાની છે, કાલે કંઈક ખાસ થવાનું છે એના વિશે પણ વાત કરવાની છે, પણ એ બધું જ કરીએ, તમારી સાથે વાતો કરીએ, તમારી સાથે જોડાઈએ એ પહેલા સૌથી પહેલું કામ એ કરો કે જલસો ડાઉનલોડ કરો, જો ના કરી હોય તો। જલસો એપ પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, JALSO ડાઉનલોડ કરો, ફેસબુકના અમારા પેજને લાઈક કરો અને આખે આખા સેશનને કમેન્ટ કરો, શેર કરો, લોકો સુધી પહોંચાડો અને હા, તમારી ફરમાઈશ પણ ચોક્કસથી મોકલો। ખૂબ આદર સાથે વેલકમ અર્પિતા, થેન્ક યુ વેરી મચ અર્પિતા। સાથે બે અગેઇન બે એવા યુવા જગત ઉભરતા નામો ગુજરાતી સંગીતના, જે લોકો ગુજરાતી સંગીત માટે કાઠું કાઢવા માટે તૈયાર છે, ઘણા બધા જાણીતા છે આ ક્ષેત્રમાં અને એ લોકો આપણી સાથે સંગત કરી રહ્યા છે। હર્ષિત આચાર્ય કીબોર્ડ ઉપર અને આ યુવાન જે મારી સાથે બેઠો સરસ મજાનો રૂપાળો દેખાય છે રિદ્ધેશ, સો રિદ્ધેશ અને હર્ષિત આપણી સાથે છે જે લોકો સંગત કરી રહ્યા છે, જ્યાં પણ હો ત્યાં
ખૂબ તાળીઓ સાથે સ્વાગત કરો આ ત્રણે ઉભરતા કંઠનું, ઉભરતા સંગીતકારોનું, આ આ યુવા પ્રતિભાઓનું. અને ચાલો ભેગા મળીને કરીએ ગુજરાતી સંગીતનો જલસો. વી વેલકમ યુ ગાઈઝ. સો અર્પિતા, સૌથી પહેલું is one of my Gujarati favorites. Okay. And by one of my favorite singers, Asha ji. Mm-hmm. ભગવાન નું નામ લઈને ચાલુ કરીએ. માળી તારું કહું. Why not? Why not? Yeah. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. ધીમે 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 નવરાત્રી તરફ પણ આપણે જવાના. તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે. રથયાત્રા પછી એવું કહેવાય છે કે અષાઢી દિવસોના માહોલમાં તહેવારો આપણા ત્યાં પધરામણી કરશે અને ધીમે રહીને નવરાત્રીના ઢોલ ઢબુકશે એ તરફ જઈએ. ચાલો માડી તારું કંકુ ખરી પ્રાર્થનાથી શરૂઆત કરી. આ સરસ મજાનું આ સ્વરાંકન અવિનાશ વ્યાસનું, શબ્દો પણ અવિનાશ વ્યાસના, અને ગાયું છે આશા તાઈએ. જગા
સૂરજના અથમવાની વેળાએ સૂરજ ઉગવાની અનુભૂતિ, એ આવો સરસ કંઠ અને આવી સરસ તાલીમ હોય ત્યારે જ તમને થઈ શકે. ગુજરાતી સંગીતની મજા જ એ છે કે ગુજરાતી સંગીત સાથે એના શબ્દો એટલા સરસ અસર કરે છે, એવી મખમલી એવી મુલાયમ અસર કરે છે, અને ક્યારેક કેટલા હૃદય સંસરવા ઉતરે છે કે ગુજરાતી સંગીત જો તમે સાંભળ્યું હોય તો તમે એના ફેન થયા વગર ના રહી શકો. જેમની પાસે પણ શબ્દોની આ અસર છે, જેમની પાસે પણ આ શબ્દોની આવડત છે, એના માટે મનોજ ખંડેરિયાનો આ શેર કે મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષો ના વર્ષ લાગે. આ ગુજરાતી સંગીતની ઉત્કૃષ્ટ રચના પછી આગળ વધીએ, અને આગળ વધતા વધતા અમારી સાથે ઘણા બધા મિત્રો જોડાઈ ચુક્યા છે. ગૌતમ પ્રજાપતિ હેલો કહી રહ્યા છે. હેલો ગૌતમભાઈ, સ્વાગત છે તમારું. પાર્થ નકુમ કહી રહ્યા છે, આઈ એમ ધ ફર્સ્ટ ટુ જોઈન યુ, થેન્ક યુ પાર્થ. ભૂષણ નીરુ મહેતા, હાય ભૂષણભાઈ કહી રહ્યા છે, સે હાય ટુ રિદ્ધેશ. ઇન્સ્ટાગ્રામ ઉપર નિકી કહે છે કે ધ ગાય ઓન કીબોર્ડ ડીડ અ ફેબ જોબ. યસ, મીનવાઇલ અમે તમને જણાવી દઈએ કે આ આખે આખું સેશન ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અત્યારે લાઈવ ચાલી રહ્યું છે. જલસો મ્યુઝિક એપ એ અમારું ઇન્સ્ટાગ્રામનું હેન્ડલ છે, તમે ત્યાં પણ અમને જોઈન કરી શકો છો અને ત્યાંથી પણ તમારી ફરમાઈશ મોકલી શકો છો, લોકોને જણાવી શકો છો. વિરાજ ખેર કહી રહ્યા છે, વિરાજ ખેર ને ઓળખો કે ભૂલી ગયા લાસ્ટ સેટરડે પર હતો. થેન્ક યુ વિરાજભાઈ, ઓળખીએ ને હવે અમને ખબર પડી ગયું છે કે કોણ કોણ રેગ્યુલર આવે છે. આપનું સ્વાગત છે. મૈત્રી ત્રિવેદી વાહ કહી રહ્યા છે, થેન્ક યુ મૈત્રીબેન. અને રુદ્રી ત્રિવેદી એ પહેલી ફરમાઈશ મોકલી છે, ઉમરે ઉભી સાંભળું રે બોલ વાલમના. સો આપણે એ તરફ આગળ વધીએ, અને સાથે સાથે તમારી પણ કોઈ ફરમાઈશ હોય તો અમને જણાવો. ફરમાઈશ વાળી વાત પર આગળ વધીએ એ પહેલા આપણે કઈ હવે આઈ રિમેમ્બર નઈ છે, યુ ટોલ્ડ મી વેન આઈ હેડ કમ ટુ મીટ યુ કે જલસો ઇઝ નોટ જસ્ટ અબાઉટ ગુજરાતી મ્યુઝિક, ઇટ ઇઝ અબાઉટ ગુજરાતી લિટરેચર. એબ્સોલ્યુટલી. સો ધ નેક્સ્ટ કોમ્પોઝિશન ઇટ ઇઝ રિટન બાય મનોજ ખંડેરિયા. હાઉ નાઇસ, વેરી બ્યુટિફુલી રિટન, એન્ડ વન ઓફ માય ફેવરિટ હ્યુમન બીંગ્સ અનિલ ધોળકિયા, ઓકે, હી હેઝ કમ્પોઝ્ડ ઇટ. સો વિલ પકડો કલમ. બિલકુલ બિલકુલ. સો પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આખે આખો હાથ બળે એમ પણ બને. મનોજ ખંડેરિયા એ ગુજરાતી સાહિત્યનું, ગુજરાતી કવિતા જગતનું એક શિરમોર નામ છે. એમની પુણ્યતિથિ હમણાં જ ગઈ છે, લગભગ બે એક દિવસ પહેલા જો હું ભૂલ ના કરતો હોઉં તો. ગુજરાતી સાહિત્યના આ ઉત્કૃષ્ટ શાયરની કવિતાઓ અને તેમના અંશ અમે એક ખૂબ સરસ અંદાજમાં પેકેજ કર્યા છે, પ્રસ્તુત કર્યા છે. તમને જો સમય મળે, રસ પડે તો તમે મહેરબાની કરીને જજો, સાંભળજો, બહુ મજા પડશે તમને. જલસોમાં જલશો કરીને એક કેટેગરી છે, જેમાં મખમલ કેટેગરીમાં મનોજ ખંડેરિયા સાહેબની કવિતાઓના અંશ તમને સાંભળવા મળી શકશે. મેં અને મારી ટીમે ખૂબ જહેમત લઈને આ શેર આ કવિતાઓને પેકેજ કરી છે, તમને ત્યાં સાંભળવા મળી શકશે. જલસો પર બધી બહુ બધી અવનવી વાતો છે, ખૂબ બધી વિવિધતા છે. જલસો ડાઉનલોડ કરો અને આ બધી જ વાતોને તમારો સાથ સહકાર આપો. અત્યારે એમની આ ગઝલ.
ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછો વળે એમ પણ બને શું વાત છે જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને અર્પિતાનો અવાજ લો આવે છે એવું નેહા જોશીપુરા અંતાણી કહી રહ્યા છે થેન્ક યુ નેહા બેન વી આર વર્કિંગ ઓન ધ સેમ એક મુખ્ય વાત એટલી કરવી છે કે આ બહુ કેઝ્યુઅલ જેમિંગ છે અમે અમારા નાનકડા સ્ટુડિયોમાં આખે આખો પ્રયાસ કરીએ છીએ અને પૂરતી ટેકનિકલ સહાયતા સાથે કરી રહ્યા છીએ અને આશા એવી છે કે થોડી કેઝ્યુઅલી જ આ તમારા સુધી પહોંચે પણ હા અવાજ નેટવર્ક આ બધાનું અમે પૂરતું ધ્યાન રાખવાની અમારા તરફથી કોશિશ હોય છે ક્યાંક સહેજ ખામી રહી જાય તો અમને દરગુજર કરશો જ અમે દિલગીર છીએ આપ જોડાયેલા રહેશો આપની ફરમાઈશ મોકલતા રહેશો અમે પ્રયત્ન કરીને ટેકનિકલ આ ગ્લિચિસને સરખી કરવાનો ચોક્કસથી અમે પ્રયત્ન કરી દીધો છે પ્રયત્ન કરીએ છીએ કે તમારા સુધી વધારે સારી રીતે અમે પહોંચીએ હા સો કેટલા બધા લોકો જોડાઈ ચુક્યા છે અમારી સાથે કિરણ ધનરાજાની કહી રહ્યા છે વાહ થેન્ક યુ કિરણભાઈ વિધિ રાજગોર હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ થેન્ક યુ વિધિબેન જય શ્રી કૃષ્ણ તપન વ્યાસ કહી રહ્યા છે ઓલ થ્રી આર બ્લેસ્ડ વિથ આર્ટ થેન્ક યુ તપનભાઈ
હે નાઇસ યાર હર્ષિત રિદ્ધેશ ગુડ જોબ ઓલ ધ બેસ્ટ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધીસ તપન વ્યાસ સો એ લોકો તમને હાઈ કહી રહ્યા છે અને થેન્ક યુ કહી રહ્યા છે અને આખા પ્રયત્નમાં તમે અમારી સાથે જોડાયા છો એનો અમને આનંદ છે પ્રયત્ન કર્યો છે કે ટેકનિકલ ગ્લિચ પછી અમે તમારા સુધી વધારે સારી રીતે અને બળકટ રીતે પહોંચીએ ધર્મેશ ચુડાસમા કહી રહ્યા છે યુ મિસ્ડ કમ વન કોમેન્ટ ઓકે ધર્મેશભાઈ કયા નંબર પર કરી ઓકે હા ચાલો મળી ગયા છે ધર્મેશભાઈ તમે કમેન્ટની વચ્ચે વાલમની વાત કઈ વહેતી કરાય નહીં જો આ બે ફરમાઈશ છે ઉમરે ઉભી સાંભળું રે બોલ વાલમના અને વાલમની વાત આ બંને સાથે જો આપણે આગળ વધી શકીએ સાથે સાથે તમે તમારી રિક્વેસ્ટ અમને મોકલતા રહેજો અને પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને આ હાથ આખે આખો બળે એમ પણ બને આવી સરસ મજાની મનોજ ખંડેરિયાની પંક્તિ વચ્ચે જયારે દર શનિવાર થી શનિવાર અમે આ જલસાના કાર્યક્રમો જલસોનું આ લાઈવ જેમિંગ સેશન ગોઠવતા રહીએ છીએ ત્યારે મુકુલ ચોક્સીની આ બે પંક્તિઓ યાદ આવ્યા વિના રહેતી નથી કે ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને બે ગઝલ વચ્ચેના ગાળામાં ચૂમી છે તને અમે બે શનિવાર વચ્ચેના ગાળામાં ગુજરાતી સંગીત અને સાહિત્યની આ ચૂમવાની નાનકડી હરકત કરતા રહીએ છીએ અને પ્રયત્ન કરીએ છીએ કે આ સરસ મજાનું મખમલી શનિવારી સાંજનો જલસો તમારા સુધી પહોંચે તમારી રિક્વેસ્ટ ચોક્કસથી અમને મોકલો અમે પ્રયત્ન કર્યો છે કે અર્પિતાનો અવાજ થોડો વધારે ક્લેરિટી સાથે તમારા સુધી સંભળાય હવે આપણે રિક્વેસ્ટ તરફ આગળ વધીએ છીએ કે આપણે કઈ આપણે પહેલા એક ક્લાસિક લઈએ છીએ ધર્મેશભાઈ માટે સ્પેશિયલી છે આ ઓકે ઓકે સાવરીઓ લઈએ વચ્ચે વિરાજ ખેરે પણ એવી રિક્વેસ્ટ કરી છે કે કુછ ક્લાસિકલ હો જાય યાદ પિયા કી આઈ યાદ પિયા જો હું ભૂલ ના કરતો હોઉં તો આજ તો જે આપણે ક્લાસિકલમાં વિરાજબેનને એક વાર પૂછીએ આપણે કે તમને એક રાધા એક મીરા ચાલશે આ એક બે વાત મારે તમને કહી શકતો આ વિરાજ બેન નથી વિરાજ ભાઈ છે વિરાજ ખેર છે વિરાજ તમારી ફરમાઈશ સાથે અમે આ બધી ફરમાઈશો તરફ આગળ વધી રહ્યા છીએ સો યા વિરાજભાઈ પર માટે પેલા ક્લાસિકલ લઈએ ક્લાસિકલ ને પછી આપણે સાંવરીઓ અને ઉંબરે ઉભી ચોક પાવે તો મજાની વાત એ છે કે અર્પિતાએ ગુજરાતી સંગીતની આટલી સઘન તાલીમ લીધી છે અથવા તો મને એમ કહેવા દો કે સંગીતની સઘન તાલીમ લીધી છે પોતે મૂળ રૂપે હિન્દી ભાષી છે અને છતાં ગુજરાતી સંગીતને આટલી દિલથી ચાહે છે અને પરફોર્મ કરે છે કોઈક રિક્વેસ્ટ જો કદાચ એને તમારી ખબર ના હોય તો દિલગીર છીએ દરગુજર કરશો જી તમે મોટું મન રાખીને કોઈ બીજી ગીત અમને કહેજો અમે ચોક્કસથી બે પાંચ ગીતો ગમાઈશ કરશો એકાદ તો અમને ફાવશે જ યસ મોકલતા રહેજો કદાચ એક નહીં ને બીજી રિક્વેસ્ટ અમે ચોક્કસથી પ્રયત્ન કરીને તમારે સખી પહોંચાડીશું એક બહુ મહત્વની વાત એ પણ છે કે જાણીતા ગુજરાતી ગીતો તો તમે અનેક વાર સાંભળ્યા છે કંઈક નવું ફરમાઈશ કરજો અમને મજા પડશે પરફોર્મ કરવાની અમે કંઈક નવું પ્રસ્તુત કરીએ તો એને મન ભરીને માણજો આવકારજો Oh,
એક પ્રેમ દિવાની એક દરસ દિવાની રવિન્દ્ર જૈન એમના શબ્દો અને એમની જ આ કૃતિ એમનું જ સંગીત ફિલ્મ હતી રામ તેરી ગંગા મેલી રાધા અને મીરાના આ મીઠા ઝઘડામાં અમારા થી તૂટી જવાયું એટલે કે અમારું નેટવર્ક જતું રહ્યું પાછું અને અમે વચ્ચે ખોવાઈ ગયા નથી અમે કૃષ્ણ નથી અમે કાનુડા તો પણ સેજ અમારાથી આ ટેકનિકલ ગ્લિચ થઈ ચૂકી છે ફરીથી એક વખત ક્ષમા ખૂબ દિલગીર છીએ કે આવા સરસ મજાના કાર્યક્રમમાં આ રસ ક્ષતિ ઊભી થાય છે કેટલાક ટેકનિકલ કારણોસર અમે કંઈ જ કરી શકીએ એમ નથી છતાં અમે પ્રયત્ન કરીએ છીએ કે તમારી સાથે સતત રહીએ અને સતત આ રીતે આગળ વધતા રહીએ ખૂબ બધા લોકોએ જે કમેન્ટ કરી છે એના તરફ આગળ વધીએ છીએ અને પ્રેમની વાત છે રાધા અને મીરાની આ વાત છે ત્યારે ઉદયન ઠક્કરનો આ બહુ સરસ મજાનો શેર યાદ આવે છે કે પ્રેમ છે આ અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર જેવી વાત છે પ્રેમ છે આ અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર જેવી વાત છે હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભર જેવી વાત છે સો પ્રેમનો આ સરસ મજાનો માહોલ અર્પિતાએ એના કંઠ દ્વારા આ સંગીતનો જલસો આ સરસ મહેફિલી ક્ષણો અહીંયા વર્તાઈ રહી છે આ માહોલ બાંધ્યો છે ત્યારે આગળ વધીએ છીએ ખૂબ બધી કમેન્ટ્સ પણ અમારી સાથે છે ઘણા બધા લોકોએ એમની ફરમાઈશ મોકલી છે સુખદા પેન્ટસે સુખદાનું નામ બહુ સરસ છે કહી રહ્યા છે સતરંગી રે જો આપણે પરફોર્મ કરી શકીએ તો મનોજ પટેલ કહી રહ્યા છે ગુડ વર્ક કીપ ઇટ અપ થેન્ક યુ મનોજભાઈ રવિ દવે પ્રત્યક્ષ એ મનોજ સરની સુંદર ગઝલ બદલ અમારી પીઠ થાબડી રહ્યા છે થેન્ક યુ રવિભાઈ યાદ પિયા કી આય એ તો વિરાજભાઈ ત્યાં અટક્યા જ છે એ તમારે ગાવું જ પડશે કોઈ રીતે પોશિયા મહેન્દ્ર મહેન્દ્રભાઈ થેન્ક યુ વેરી મચ જોડાયા છો અમારી સાથે સુપર એફર્ટ નૈષ્ણત એવું કહી રહ્યા છે થેન્ક યુ વેરી મચ યા અલ્પા શાહ અર્પિતા એક રાધા એ થેન્ક યુ ગઈ ચુક્યા છીએ અમે તમારા કયા વગર જ એમની એ ફરમાઈશ હતી એક રાધા એક મીરા નિરાલી હેમાંગ અભી મુજમે કહી પ્રયત્ન ચોક્કસ કરીશું કે એ પણ અમે ગઈએ અમારો પહેલો પ્રયત્ન ગુજરાતી ગીતો માટેનો રહેશે એ પછી જો સમય રહેશે તો હિન્દી ગીતો તરફ પણ ચોક્કસથી આગળ વધીશું નિરાલી હેમંગ પણ એ જ ગીત માંગી રહ્યા છે અમિત ગડાણી ભાઈ મોજ વાહ વાહ થેન્ક યુ અમિતભાઈ વિશાલ મહેવાર જોડાયા છે વોટ અ વોઇસ ઓસમ ટુ ગુડ થેન્ક યુ વિશાલ થેન્ક યુ સો મચ તમારી અટક પરથી લાગે છે કે હિન્દી ગીતો તમે વધારે પ્રેફર કરતા હશો પણ છતાં ગુજરાતી ગીતો આપ માણી રહ્યા છો એનો અમને સખત આનંદ છે આગળ વધીએ છીએ તમારી ફરમાઈશ તરફ યસ અર્પિતા ઓકે તો અભી મુજમે કહી લેના હે કે સતરંગી 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 લે ઓકે સતરંગી મે થોડા સા સડી કિયા હે સતરંગી માં મે હળી કરી છે થોડી તમારે ચલાવી પડશે સળી સાઠેકડા સાથે સાંભળવાનું છે ખાસ વાત એ કરવાની કે આ આખે આખું સેશન અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ લાઈવ ચાલી રહ્યું છે જલસો મ્યુઝિક એપ એ અમારું ઇન્સ્ટાગ્રામનું હેન્ડલ છે તમે ચાહો તો અમને ત્યાં પણ જોઈન કરી શકો છો અને આખે આખા સેશનનું મજા માણી શકો છો આ બધા જ સેશન અત્યાર સુધીના જેટલા લાઈવ જેમિંગ સેશન છે અમારી જલસો એપમાં ઓલરેડી છે ત્યાં આગળ એના ઓડિયો ફોર્મેટ બહુ જ સારી રીતે રેકોર્ડ થયેલા ઓડિયો ફોર્મેટમાં ત્યાં પ્રસ્તુત છે તમે જાઓ જલસો એપ ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં જાઓ જલસો એપને તાત્કાલિક ડાઉનલોડ કરો અને આ બધા જ લાઈવ જેમિંગ સેશન આપ સાંભળી શકો એમ છો અને આપને બહુ મજા પડશે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે ગુજરાતી સંગીતને ચાહતા હો ગુજરાતી ભાષાને ચાહતા હો તો આ એપ તમારા માટે છે iOS વર્ઝન ઉપર બહુ જલ્દીથી આવી રહ્યા છે પણ હા અત્યારે પ્લે સ્ટોરમાં જાઓ અને જલસો મ્યુઝિક એપ ડાઉનલોડ કરો સો ગુજરાતી અને હિન્દી સંગીતની આ ભેગી એક સરસ મજાની મેડલી એકમાં પ્રેમ કરવાની વાત અને બીજી બાજુ પ્રેમમાં છૂટા પડવાની વાત અને મારા હાથમાં શેખાદમ આબુવાલાની આ ચાર પંક્તિઓ કે મોહબ્બતના રસ્તે સફર આદરી છે મોહબ્બતના રસ્તે ફના જાત કરશું મોહબ્બતના રસ્તે સફર આદરી છે મોહબ્બતના રસ્તે ફના જાત કરશું જમાનાની મરજીનો આદર કરીને જમાનાની મરજીનો આદર કરીને વિખૂંટા પડીને મુલાકાત કરશું ક્યા વાત
શેખાદમ આબુવાલા, આ સરસ મજાની મેડલી, કેટલું સરસ સરસ શબ્દો, અર્થો, સંગીતકારો, સ્વરો, કંઠો, આ બધા ક્યાં કોઈક રસ્તે તો ભળી જ જતા હોય છે, નહીં એકમેકમાં? આવું સરસ મજાનું સંગીત અને સાહિત્ય ભળેલું મળેલું ને આપણી સાથે હળેલું જોવા મળશે માત્ર ને માત્ર આ જગ્યાએ. આ જગ્યાનું નામ લાઈવ જેમિંગ જલસો ઉપર. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. તમે તાત્કાલિક ડાઉનલોડ કરો, પ્લે સ્ટોરમાં જાઓ અને JALSO લખીને બસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અત્યારે એન્ડ્રોઈડ વર્ઝન અવેલેબલ છે અને iOS વર્ઝન ઉપર બહુ જલ્દીથી અમે આવી રહ્યા છે. સો આ પ્રયત્ન વિશે લોકોને વાત કરો, લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અમારો એક નાનકડો જે ટેકનિકલ એરર આવી હતી એને પણ તમે દરગુજર કરીને અમારી સાથે જોડાયેલા રહ્યા છો. અમે તમારા સુધી વારંવાર પહોંચી શકીએ છીએ એનો અમને આનંદ છે. તમારો અહીંયા હોવાનો અમને અત્યંત રાજીપો છે. આગળ વધીએ છીએ. તેજ એસ એટલે કે તેજસ, ઓકે તેજસ પછી ઘરે લખ્યું છે કે તારી આંખનો અફીણી ગાઈ શકાય, ચોક્કસથી અમે પ્રયત્ન કરીશું. દર્શિલ ટાંક કહી રહ્યા છે કુંજલડી રે બાય લતાદી એકાદંતરો, જો ફાવે તો. અમને નથી આવડતું, થેન્ક યુ, માફ કરજો. એટલે મેં અર્પિતા સામે જોયું, અર્પિતા એવી રીતે મને જોયું કે નહીં મેળ પડે, એટલે મેં કહી દીધું નથી ફાવતું. કઈક બીજું કઈક હોય તો કહો, અમે પ્રયત્ન ચોક્કસ કરી રહ્યા છીએ. ધર્મેશભાઈ ચુડાસમા થોડાક અપસેટ થયા છે કારણ કે અમે વચ્ચે જે હિન્દી ગાયું છે એ કહ્યું છે કે કેન વી પ્લીઝ સ્ટીક વિથ ગુજરાતી ઇન્ગ્રીડિયન્ટ્સ, ઇટ્સ અ ગુજરાતી પોર્ટલ. બાય ઓલ મીન્સ થેન્ક યુ વેરી મચ. અમારો આવી રીતે કાન પણ આંબળજો. પણ લોકપ્રિય ગીતોની જયારે વાતો કરીએ છીએ ત્યારે હિન્દી ગીતોને કે બોલિવૂડને સાવ તો ભૂલી શકાય એવું છે નહીં. મેં કીધું એ પ્રમાણે આ લાઈવ જામિંગ સેશન છે, થોડું કેઝ્યુઅલ છે. કોકની આવી ફરમાઈશ હોય તો અમારા માટે તો બધા જ, કોઈ વાલું કોઈ દવલું નથી એટલે દરેકની ફરમાઈશ અમારી સર આંખો પર. હા, મેં કીધું એ પ્રમાણે અમારો જોક, અમારો ઝુકાવ, અમારો પહેલો પ્રેફરન્સ ગુજરાતી ગીતો માટે જ રહેશે. પણ આવી સરસ મજાની કોઈ ગુજરાતી અને હિન્દી સંગીતની મેડલી જેવું કંઈક હોય તો આપણને સાંભળવામાં કંઈક નાવીન્ય ન લાગે, મજા પડે ને. ધર્મેન્દ્રભાઈ તમારી, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ યોર કમેન્ટ એન્ડ ફીડબેક, પ્લીઝ ફગીવ અસ, પણ મહેરબાની કરીને એન્જોય કરજો. મને વિશ્વાસ છે કે તમને અમારો આ પ્રયત્ન પણ ચોક્કસથી ગમશે. ગૌતમ પ્રજાપતિએ ખૂબ સુંદર પછી દિલ મોકલ્યું છે અને આઈ એમ શ્યોર કે આ મારા માટે તો નથી જ. સો અર્પિતા, ગૌતમ પ્રજાપતિએ એક સરસ મજાનું લાલ હાર્ટ નથી, થોડું કાળું છે પણ દિલ મોકલીશ. સપન ભટ્ટ કહી રહ્યા છે અમેઝિંગ, થેન્ક યુ સપન, થેન્ક યુ વેરી મચ, અમારી સાથે જોડાયા છો તમે. ધર્મેન્દ્રભાઈ ફરીથી, ધર્મેશભાઈ કહી રહ્યા છે એક વાર હું ને મીરા મથુરામાં ગયા હતા અને હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કઈ ના જાણું. જો આ બે તારી આંખનો અફીણી વચ્ચે ઉમરે ઉભી સાંભળું રે બોલ વાલમના એ પણ હતું, જો આ બંનેને આપણે એક સાથે લઈ શકીએ તો ટ્રાય કરીએ. ચાલો
અને બેબી માટે તો કોમ્પ્લિમેન્ટ્સ આવી જ રહ્યા છે, પણ અમારા બે બાબાઓ માટે જોરદાર બધા કોમ્પ્લિમેન્ટ્સ આવી રહ્યા છે. ઋષભ શાહ કહી રહ્યા છે કે તબલું બહુ મસ્ત વગાડે છે રિદ્ધિ, ઋષભ શાહ કહી રહ્યા છે તમને. ગૌતમ પ્રજાપતિ અમારા કાળા દિલ ઉપર કઈ કહી રહ્યા છે, કાળું દિલ નથી નૈષદભાઈ, પૂરી જલસો લાઈવ જામિંગ ટીમ માટે તમારા જેટલું જ સુંદર દિલ ને તમે આવું કહો છો. દર જલસાના અમુક જેમિંગ સેશનમાં અમુક લોકો ના હોય તમને એવું લાગે છે કે આજે અમે કંઈક ઓછું કર્યું છે, ગૌતમભાઈ અને એમના જેવા દરેક મિત્રો જે અમારી સાથે દર વખતે અમારી આ સફરમાં સાથે રહે છે, ખૂબ આભાર, થેન્ક યુ વેરી વેરી મચ. ઇન્સ્ટાગ્રામ લાઈવ થઈ રહ્યા છે અત્યારે અમે, અને ઇન્સ્ટાગ્રામ પર પણ જે લોકો અમને જુએ છે એ સૌનો ખૂબ 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 આભાર. આપની રિક્વેસ્ટ ત્યાંથી પણ અમને મોકલતા રહેજો. અને એક રિક્વેસ્ટ છે, સિદ્ધાર્થ કહે છે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. હિતાર્થ કહી રહ્યા છે કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. ડેફિનેટલી આ ગીત તો ગુજરાતી સંગીત અને સાહિત્યમાં એટલું બધું ગવાયું છે કે મને લાગે છે કે અમે સરસ રીતે એને નિભાવી શકીશું. તમારા તરફ એ ગીત જલ્દીથી લાવી રહ્યા છે. ઊંચી મેળી તે મારા સંતની રે પાર્થ નકુંભ ની ફરમાઈશ પ્રયત્ન કરીએ છીએ કે જલ્દી જલ્દી એને પણ કરી શકીએ. કૌશલ પીઠાડિયા દયાના સાગર થઈને મારા રામ તમે સીતાજીની તોલે ન આવો એ ગીત તરફ એમની એમની એમનું સૂચન છે. અમે પ્રયત્ન કરીએ છીએ ચોક્કસથી. અત્યારે આપણે પાન લીલું જોયું ઇન્સ્ટાગ્રામ ઉપરથી હિતાર્થની આ રિક્વેસ્ટને જલસો લાઈવ જામિંગ સેશનમાં. એ પછી અર્પિતાએ ખૂબ સરસ સ્વરાંકનો પણ તૈયાર કર્યા છે જેમાંનું એક જવાહર બક્ષીનું બહુ સરસ સ્વરાંકન છે. પાન લીલું પછી આપણે એ તરફ પણ આગળ વધીએ ચોક્કસ. ઝરમર વરસાદમાં આવો સરસ મજાનો મેહુલ્યો મેઘ ગરજતો હોય, વાદળ મેઘ છાયું હોય, ત્યારે કોઈક ને કોઈક યાદ આવ્યા વિના થોડું રહે હે ભાઈ. અને ખલીલ દંતેજવી સરસ લખે છે કે સ્થિર જળ સાથે અટકચાળા ન કર, સ્થિર જળ સાથે અટકચાળા ન કર, કાંકરા નાખીને કુંડાળા ન કર, સ્થિર જળ સાથે અટકચાળા ન કર, કાંકરા નાખીને કુંડાળા ન કર, થઈ શકે તો રૂબરૂ આવીને મળ, ઊંઘમાં આવીને ગોટાળા ન કર.
આ મિજાજ એ ગુજરાતી સાહિત્યના શિરમોર કવિ શાયર ખલીલ ધનતેજવીનો. ગુજરાતી સાહિત્યના એટલા સરસ મજાના કવિઓ, લેખકો અને તેમની ઉત્કૃષ્ટ કૃતિઓને અમે ઓડિયોના સરસ અંદાજમાં પેકેજ કરીએ છીએ, પ્રસ્તુત કરીએ છીએ જલસો એપ્લિકેશન ઉપર. જલસો એ એકમાત્ર એવી એપ્લિકેશન છે, રિજનલ મ્યુઝિકની એપ્લિકેશન છે, જેમાં ગુજરાતી સંગીત અને સાહિત્ય દરેક વખતે તમને પ્રોમિનન્ટલી ઉત્કૃષ્ટ રીતે સાંભળવા મળી શકે છે. બહેરાલ આગળ વધીએ છીએ. જવાહર બક્ષીની એ રચના અને પછી પાર્થ નકુમ ધેટ ગાઈઝ ટાઈપિંગ કીઝ મોર બેટર ધેન વી ડુ. પાર્થ શું વાત કરી રહ્યા છે એમ? થેન્ક યુ વેરી મચ. તમે અમારા કીપેડ ને પણ તમે અમે સરાવો છો, વાહ, થેન્ક યુ વેરી મચ. વાહ રિદ્ધિશ અને ખૂબ સુંદર હર્ષિતભાઈ, ખૂબ સુંદર અર્પિતાદી. કૌશલ પીઠાડિયાનો આ મેસેજ છે, એ આપણી સાથે જોડાયા છે. ખોબો ભરીને અમે એટલું હસ્યા, અથવા ઓરી સખી મંગલ ગૌરી આજ મોરે પિયા ઘરે આવેંગે, અથવા મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે, જો શક્ય હોય તો. કેયુર ત્રિવેદી કહી રહ્યા છે અમે શક્ય બનાવવાની પૂરી કોશિશમાં. ઇન્સ્ટાગ્રામ ઉપરથી શાઇન ઇન્ફિનિટી કહે છે કે સૂરજ ધીમા ધીમા, અને આદિત્ય રાવલ કહે છે શાન જરૂખે. આદિત્ય રાવલ અને શાઇન ઇન્ફિનિટી, શાઇન ટુ ઇન્ફિનિટી, શાઇન ટુ ઇન્ફિનિટી. આવા બધા શું નામ રાખવાના, પોતાનું રાખો શાઇન ટુ. થેન્ક યુ, પણ તમે અમારી સાથે જોડાયા છો, અમારા સેશનને માણી રહ્યા છો. થેન્ક યુ વેરી વેરી મચ. અમે તમારી જેમ શાઇનિંગ કરી શકીએ એવો પ્રયત્ન ચોક્કસ અમારો ચાલુ છે. અમે તમારી રિક્વેસ્ટને ચોક્કસથી પ્રયત્ન કરીને. કઈ બે રિક્વેસ્ટ છે ફરી એક વખત? શાઇન ટુ ઇન્ફિનિટી, સૂરજ ધીમા ધીમા, અને આદિત્ય રાવલ શાંત જરૂખે. થેન્ક યુ, અમે પ્રયત્ન બિલકુલ કરી રહ્યા છીએ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ, કીપ વોચિંગ. ઓકે, સો ધીસ ઇઝ બાય શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય. આ વસ્તુ, ધીસ વોઝ ધ સોંગ ધેટ મેડ મી ફોલ ઇન લવ વિથ ગુજરાતી મ્યુઝિક. એવરી એવરી ગઝલ ઇઝ સો બ્યુટિફુલી રિટન. તો જો ભી સુન રહા હૈ, શબ્દો કો ધ્યાન સે સુનના. જી. શું
શૂન્યતા છું, જવા દો કશું નથી, મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી. જવાહર બક્ષીની આ રચના અને ઉત્તમ સ્વરાંકન પુરુષોત્તમ ઉપાધ્યાયનું. જો હું ભૂલ ના કરતો હોઉં તો તારા શહેરમાં આ આલ્બમનું નામ હતું અને એમાં આશિતભાઈએ કદાચ આ ગીત મૂળ સ્વરૂપે ગાયું છે, અથવા પુરુષોત્તમ ઉપાધ્યાય સાહેબે તો ઘણી વખત આ ગાયું જ હશે. ખૂબ પોપ્યુલર રચના છે, ટોળાની શૂન્યતા શું જવા દો કશું નથી. અને આવો જ કોઈક વાત ટોળાની શૂન્યતા જેવો જ અર્થ જે સબર શેર ઉદયન ઠક્કર લખે છે કે ખોટો માણસ પણ રૂપિયામાં એક બે આની સાચો છે, ખોટો માણસ પણ રૂપિયામાં એક બે આની સાચો છે, સોળ આનીના રૂપિયાઓને ખોટા પડતા જોયા છે. ઉદયન ઠક્કરનો આ સરસ મજાનો શેર. અને આપ સાંભળી રહ્યા છો જલસો ઉપર લાઈવ જેમિંગ સેશન અર્પિતા જયચંદાની સાથે. અને આખે આખું સેશન, આ સેશન પૂરું થશે એટલે અમારી એપ્લિકેશનમાં પણ લગભગ કલાકના સમયમાં તમને સાંભળવા ચોક્કસથી મળશે. તો ડાઉનલોડ કરો અમારી એપ્લિકેશન જલસો, JALSO, પ્લે સ્ટોર પર અવેલેબલ. સાથે સાથે આ આખે આખા એપ્લિકેશનના ઘણા બધા હેન્ડલ્સ છે, સોશિયલ નેટવર્કિંગ હેન્ડલ્સ. ફેસબુક પર જલસો એપ છે, ઇન્સ્ટાગ્રામ પર જલસો મ્યુઝિક એપ છે, અને હવે અમારી યુટ્યુબ ચેનલ પણ ત્યાં આગળ અવેલેબલ છે. અમે લોન્ચ કરી ચૂક્યા છે જલસો મ્યુઝિક એપ, અગેન સેમ નામ. અને આ બધા લાઈવ સેશનના રેકોર્ડિંગ્સ, લાઈવ રેકોર્ડિંગ વિડીયોઝ તમે ત્યાં જોઈ શકો છો અને ત્યાં પણ એન્જોય કરી શકો છો. તો યુટ્યુબ ચેનલને પણ અમારી શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જલસો મ્યુઝિક એપ ઇઝ ધ આઈટી. આર વી રેડી? યા યા. સોંગમાં પણ થોડીક સડી છે વચ્ચે મળશે. હા, સડી ગોદા અમારો સ્વભાવ. ચોક પુરાવો
एरी सखी मंगल गावरी चौक पुरावरी आज मेरे पिया घर आवेंगे। अने डॉक्टर राहत इंदोरी एमना एक शेर में लखे छे कि किसने दस्तक दी ये दिल पर कौन है, किसने दस्तक दी ये दिल पर कौन है, आप तो अंदर है तो बाहर कौन है। ચોમાસુ આવા આવા શેર શાયરી આ સંગીત આ સાહિત્ય ને કેટલા લીલા છમ કરીને આમ તરત જ ખોબામાં વહેતા કરી દે છે, હે ને? ખૂબ બધા લોકો એમની લીલી છમ રિક્વેસ્ટ સાથે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે એમની રિક્વેસ્ટ ક્યારે ફૂલફિલ કરીએ. મનીષ ચૌહાણ કહી રહ્યા છે નાઇસ ટુ સી યુ નૈશ, થેન્ક યુ મનીષભાઈ, ફિનલેન્ડથી તમારું સ્વાગત છે. સની બારોટ આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, જો આપણે આ ગઈ શકીએ તો. કૃષ્ણ સુદામાની જોડી ધર્મેશ ચુડાસમા માંગી રહ્યા છે, પ્રયત્ન કરીએ અમે. હા, મનીષ ચૌહાણની એક રિક્વેસ્ટ, કેન યુ પ્લે ના ના નહીં આવું મેળે નહીં આવું, મેળાનો મને થાક લાગે. અર્પિતા ખબર છે ગીતો મારે ફરી એક વખત કહેવું છે કે અર્પિતા મૂળ હિન્દી ભાષી છે, એમની માતૃભાષા એ હિન્દી છે અને ગુજરાતી સંગીતની અનહદ ચાહનાને લીધે એ પોતે આ તાલીમ રહી રહ્યા છે, શીખી રહ્યા છે અને એમના સુમધુર કંઠ સાથે ગુજરાતી સંગીત અત્યારે પરફોર્મ કરી રહ્યા છે. એટલે ધારો કે એ જો તમારી રિક્વેસ્ટ ફૂલફિલ ના કરી શકે તો પ્લીઝ દરગુજર કરશો જી. આ સરસ મજાના મેશઅપ બદલ અર્પિતા તમારી આખી ટીમને ખૂબ 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 ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. હર્ષિતભાઈ તમારા તમારા કીબોર્ડના પ્લેઇંગના ઘણા બધા વખાણ અને ઘણા બધા લોકો પીઠ થાબડી રહ્યા છે અહીંયા સાથે સાથે, એટલે અર્પિતા સાથે આ બે રૂપાળા છોકરાઓના પણ ઘણા બધા ફેન્સ થઈ રહ્યા છે. ઘણા બધા લોકો અમારી પીઠ થાબડી રહ્યા છે, બધાના નામ કદાચ એમના ગીતો ના લઈ શકાય તો કદાચ એમના નામ મને લાગે છે કે મારે બોલવા જોઈએ જલ્દી જલ્દી, અને પછીથી બહુ ઓછા સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે આ આખે આખું સેશનને વાઇન્ડ અપ કરવાની કોશિશ કરીએ. અલ્પા શાહ કહી રહ્યા છે વાહ સરસ, વિપુલ પ્રજાપતિ વાહ કહી રહ્યા છે ઓરે સખી માટે, મૈત્રી ત્રિવેદી થેન્ક્સ કહી રહ્યા છે, થેન્ક યુ વેરી મચ. ધર્મેશ ચુડાસમાએ પોતાની કોઈ સરસ પંક્તિઓ કવિતાઓ મોકલી છે, આખી આખી વાંચવી અત્યારે શક્ય નથી પણ ધર્મેશભાઈ અમારી સાથે આટલા દિલથી તમે જોડાયા છો, ખૂબ 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 ધન્યવાદ. રૂપક વાસા મોર બની થનગાટ કરે નેક્સ્ટ ટાઈમ. વિપુલ પ્રજાપતિ ગુડ, બહુ મજા આવી, થેન્ક યુ વિપુલભાઈ, તમને મજા આવી એટલે અમને મજા આવી. કિશન ગોહિલ, અચ્છા વિપુલ પ્રજાપતિ વચ્ચે કહી રહ્યા છે કે મારે પણ શોમાં જવું છે તો બાય બાય, ખરેખર ખૂબ સરસ, થેન્ક યુ, બાય, આવજો. કિશન ગોહિલ વચ્ચે કહી રહ્યા છે કે પ્લીઝ સિંગ કૃષ્ણ ભગવાન ચાલ્યા નયનને બંધ રાખીને. સમયનો અભાવ, આવતી વખતે કોઈક રીતે કોઈક બીજા આર્ટિસ્ટ પાસેથી ચોક્કસથી સાંભળીશું. નેહા મંઘાણી, અર્પિતા અલોંગ વિથ મ્યુઝિશિયન્સ આર ડુઈંગ ગ્રેટ, લવલી વોઇસ અર્પિતા, નેહા કહી રહ્યા છે. આઈ એમ શ્યોર દેટ અર્પિતા વુડ લવ ટુ થેન્ક્સ એવરીબડી, થેન્ક યુ. ગૌતમ પ્રજાપતિ આવું કરી રહ્યા છે, થેન્ક યુ ગૌતમભાઈ. તીર્થ ચોક્સી કહી રહ્યા છે જોરદાર. મકવાણા પારુલ ખરા અર્થમાં જલસો એવું કહી રહ્યા છે, થેન્ક યુ પારુલબેન. તીર્થભાઈ થેન્ક યુ વેરી મચ. સમીર દિવરાનિયા યે બાત, આહા મજા પડી ગઈ છે એમને. કિશન ગોહિલ કહી રહ્યા છે સ્વીટ વોઇસ એન્ડ અમેઝિંગ મ્યુઝિશિયન્સ, લવ યુ ઓલ. સમીર દિવરાનિયા કહી રહ્યા છે મસ્ત કીબોર્ડ, મસ્ત. આટલી બધી આવી જ રહી છે બધું, તો આઈ વોન્ટ ટુ ટેલ સમથિંગ. હર્ષિત 4 વર્ષનો હતો ત્યારથી હાર્મોનિયમ વગાડે છે. અરે વાહ. અને હું એવું માનું છું કે અમદાવાદમાં આ એજ પર આવું હાર્મોનિયમ કોઈ જ નથી વગાડી શકતું. ક્યાં વાત હૈ, ધેર ઇઝ નોબડી, આઈ એમ નોટ એક્ઝેજરેટિંગ એનીથિંગ. એને રેકોર્ડિંગ તો ઓફકોર્સ સાઉન્ડ એન્જિનિયર છે એટલે આવડે છે. દેન હી ઇઝ અ કોમ્પોઝર, ઓકે, ઇઝ અમેઝિંગ એટ કીબોર્ડ, ઓકે, ગાય છે આટલું સરસ. અને જયારે તમને શીખવાડે ત્યારે દેર ઇઝ another person out of him. Wo mujhe bhi sikha raha hota hai, isko bhi sikha raha hota hai, because we are young. Yes, how nice is that. Even je singers bhi aavta hoche ghani vakat studio ma, e kyare potana vishe kai kehta nathi, એટલે અમારે કેમ કેવું જ પડે છે. તો સિંગર ની અંદર નું જે પોટેન્શિયલ ઘણી વખત બહાર ના આવતું હોય પણ એને એટલું બધું બહાર લાવે કે ના પૂછો ને વાત. હાવ નાઇસ. હર્ષિતભાઈ તમને મળીને ખૂબ આનંદ થયો, આપણી આ પહેલી મુલાકાત છે, બટ મલ્ટી ટેલેન્ટેડ હર્ષિત આચાર્ય વિદાસ, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ એન્ડ જોઈનિંગ જલસો. પિંકી સદનાની અસમ કહી રહ્યા છે
પાર્થ નકુમ, મૈત્રી ત્રિવેદી, કેયુર ત્રિવેદી, ગૌતમ પ્રજાપતિ, આ લોકો જે અમારા રેગ્યુલર લિસનર્સ છે, અમારી સાથે દર વખતે જોડાય છે, થેન્ક યુ વેરી મચ. નિશલ દેસાઈ, સ્ટનિંગ યુ આર અર્પિતા, બ્યુટિફુલ વોઇસ. બ્રિજેશ બરાસરા, ઉમરે ઉભી સાંભળું રે બોલ વાલમના. બ્રિજેશભાઈ, નેક્સ્ટ ટાઈમ, સમયનો અત્યારે અભાવ. વિરાજ ખેર, કેસરિયા બાલમની ફરમાઈશ, હવે કોઈક બીજા બાલમ પાસેથી સાંભળીશું. નિશલ દેસાઈ, લાડકી ઇઝ ઇટ પોસિબલ પૂછી રહ્યા છે. ખૂબ સાંભળ્યું, ઘણા બધા પાસેથી સાંભળ્યું, આપણે કંઈક નવું સાંભળીએ. સમર્થ ઓઘાણી જોડાયા છે, વાહ નાઇસ મેશઅપ એવું કહી રહ્યા છે. સો ઈશાન બારોટ, રિક્વેસ્ટ સતરંગી, થોડાક મોડા છો તમે, આવી ગઈ. તૃપ્તિ જોશી, ઓસમ કહી રહ્યા છે. ઝલક પંડ્યા, ક્યા બાત હૈ, સી માય હાઈ ટુ એવરીવન, ઝલકભાઈ કહી રહ્યા છે, થેન્ક યુ ઝલકભાઈ. અને વિધિ બારોટ, હેલો ઓલ, ઓસમ સેશન. હુ ઇઝ નેક્સ્ટ સેટરડે? જોતા રહો. નેક્સ્ટ સેટરડે ની તો વાત મારે નથી કરવી, પણ આવતીકાલે એટલે કે આવતીકાલે એટલે કે રવિવારની ખાસ વાત કરવી છે. જો તમે જલસો એપને અંગૂઠો દબાવીને લાઈક આપ્યું હોય તો મારે તમને ખાસ કહેવું છે કે કાલે સવારે એટલે કે બપોરે બરાબર 12 વાગ્યાના સુમારે ફરીથી એક વખત જલસો એપને જોઈન કરજો, જલસો એપના ફેસબુક પેજને જોઈન કરજો, કારણ કે અમે કોઈ ખાસ વ્યક્તિને તમારા સુધી લાવી રહ્યા છીએ. અમે એક સરસ મજાનો સંવાદ, એક ધ ટોક શો અમે લોન્ચ કરી રહ્યા છે. નામ છે એનું શુદ્ધ દેશી સંવાદ. શુદ્ધ દેશી સંવાદ, આ સરસ મજાના ઇન્ટરવ્યુ ટોક શો કાલે પહેલી વખત લોન્ચ થશે. અને અમારા પહેલા મહેમાન છે ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જાણીતું નામ મલ્હાર ઠાકર, અને એમની સાથે વ્યૂમાં નંદી અને ડિરેક્ટર નીરજ જોશી, જે લઈને આવી રહ્યા છે કેશ ઓન ડિલિવરી. તો એમની સાથે કંઈક ફેબ્યુલસ ઇન્ટરવ્યુ અમે કરવાના છીએ. ઘણી બધી ધમાલ અમે પ્લાન કરી છે એમની સાથે કરવા માટે, અને તમે જીતી શકો છો કેશ જો તમે અમારા આ સેશનને જોડાઓ અને જોતા રહો. તો કાલે ના ભૂલશો અમને ફરીથી જોઈન કરવાનું ફેસબુક ઉપર. કેશ ઓન ડિલિવરી સાથે શુદ્ધ દેશી સંવાદ લોન્ચ કરી રહ્યા છીએ અમે, અને આવતા શનિવારે કોણ એ કાલે કહીશ, પણ આજે તો કાલે રવિવારની અપોઇન્ટમેન્ટ આપણે ફિક્સ કરી લઈએ છીએ. અને જતા જતા હવે છેલ્લો જે થોડોક સમય બચ્યો છે એ વખતે હું અર્પિતાને કહેવા માંગીશ. ઇન્સ્ટાગ્રામ પર અમુક રિક્વેસ્ટ છે. AUSD ફાઇનાન્સ કહે છે, કોણ હલાવે લીમડી? ઓકે. આદિત્ય રાવલ, શાન ચરુખે ફરીથી કહી રહ્યા છે. વિશાલ રાજવણિક, હિતાર્થને ખૂબ ગમ્યું છે સેશન. હાર્દિક શાસ્ત્રી સ્માઇલ કરી રહ્યા છે. આદિત્ય રાવલે લાડકી માટે કહ્યું છે. ને ધ્રુવ ત્રિવેદી કહી રહ્યા છે, ઓસમ. થેન્ક યુ ઓલ વેરી વેરી મચ. એ પહેલા જે ટીઝર અમે અર્પિતાના કંઠમાં લોન્ચ કર્યું હતું, એ ખૂબ સરસ મજાની રચના અનિકેત ખાંડેકરનું કમ્પોઝિશન છે, અને અર્પિતાએ ખૂબ સરસ રીતે એને પરફોર્મ કર્યું છે. ત્યાંથી આગળ composition, so it's out of the world. Of course. Gata pehla, it is composed in thoda sa Arabic touch hai. Jaise humko sir ne sikhaya tha, jab humne sab bataya tha, wo main aap logo ko bata rahi thi. Ki uski kuch kuch aapko alag dikhegi, Arabic music. Oh wow, that's great.
ખુદાના સર્જનો છે, ખુદની રીતે સૌ બરાબર છે. અને એક રીતે તમે જોવા જાઓ તો જલસોમાં આવતા દરેક કલાકારને પણ આ કેવું સરસ રીતે લાગુ પડે છે કે ખુદાના સર્જનો છે, ખુદની રીતે સૌ બરાબર છે. કદાચ તમારી કોઈક ફરમાઈશ, તમારી કોઈ રિક્વેસ્ટ અમારાથી, અર્પિતાથી કે એની ટીમ દ્વારા કદાચ આજે ફૂલફિલ ના થઈ હોય તો પણ તમારે એક વાતે માનવું જ પડશે કે એમણે અહીંયાથી જે પણ ગાયું છે એ ઉત્કૃષ્ટ છે, ઉચ્ચ છે અને લોકોને ખૂબ ગમે એવું ચોક્કસથી છે. દરેક આર્ટિસ્ટ પોતાની રીતે પોતાની કલા દ્વારા આપ સુધી પહોંચવાની કોશિશ કરતો હોય છે. ક્યારેક તમારી તમારી અપેક્ષાઓને પાર ઉતરે છે. અને અહીંયા મને બહુ પેલું પોપ્યુલર વાક્ય કહેવાની ઈચ્છા થાય છે કે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, તમારી અપેક્ષાઓ વધારે પડતી હોય છે. કે આપ અમારી સાથે આટલી સુંદર રીતે આટલા ટેકનિકલ ગ્લિચીસ વચ્ચે પણ અમારી સાથે જોડાઈ રહ્યા છો અને અમારી સાથે રહીને આ આખે આખા કાર્યક્રમને તમે આનંદથી માણી રહ્યા છો, આપ સૌનો ખૂબ 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 આભાર. કેટલાક લોકો હવે છેક જોડાયા છે, રીતિ ભટ્ટ કહી રહ્યા છે નાઇસ વોઇસ, અને રૂપાંતે ભટ્ટ જોડાયા છે જે કહી રહ્યા છે સુપર. થેન્ક યુ રૂપાંતે, થેન્ક યુ રીતિ, આપ સૌનો ખૂબ આભાર. આવતી વખતે જરા વહેલા જોડાજો, તમને ખૂબ મજા પડશે એવી અમારી ગેરંટી છે. અને આવા સરસ મજાના જલસોમાં તમે પણ ભાન ભૂલી ચૂક્યા હશો કે કેટલા વાગ્યા અને ક્યાં જવાનું છે, પણ અમને યાદ આવી ગયું છે કે સમય થઈ ગયો છે. અને સાંઈરામ દવેની આ પંક્તિઓ યાદ આવે છે કે તે પ્રથમ વરસાદને એવી રીતે ઝીલ્યો સનમ, તે પ્રથમ વરસાદને એવી રીતે ઝીલ્યો સનમ, મેઘ પણ શરમાય છે વરસાદમાં ધાબા ઉપર. તમે અમારા પ્રયત્નને એટલી સરસ રીતે ઝીલી લીધો છે કે અમને અમને તો જલસો ઉપર ચોમાસું બારે માસ વરસતું હોય તમારા વાલનું એવું લાગ્યા કરે છે. અને મુકેશ જોશી કહે છે કે કમાલ છે ઈશ્વરની કેવું સ્તર રાખ્યું છે, કમાલ છે ઈશ્વરની કેવું સ્તર રાખ્યું છે, બે પંક્તિની વચ્ચે એણે ઘર રાખ્યું છે. બસ આ બે પંક્તિની વચ્ચે, આ બે શનિવારની વચ્ચે અમે ઘર રાખ્યું છે અને એનું નામ પાડ્યું છે જલસો. પ્લે સ્ટોરમાં આ એપ્લિકેશન અવેલેબલ છે, JALSO જલસો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ આખે આખું સેશન જે તમે હમણાં સાંભળ્યું જલસોના ફેસબુક પેજ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, આપ સૌનો ખૂબ આભાર. તમે આ સેશન વ્યવસ્થિત રીતે વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ થયેલું અમારી એપ્લિકેશન ઉપર કલાકના સમયમાં સાંભળી શકશો અને યુટ્યુબ ઉપર પણ આ સેશન લગભગ 2-5 દિવસમાં તમને જોવા મળી શકે છે. તમે મિસ કર્યું હોય તો મહેરબાની કરીને ત્યાં જજો અને જોજો અને માણજો, લોકો સુધી પહોંચાડજો, શેર કરજો, કમેન્ટ કરજો, તમારો સારો નરસો, સાચો ખોટો, સારો ખરાબ, કોઈ પણ ફીડબેક અમારા સર આંખો પર. અમારી સાથે તમે જોડાયા એના બદલ ખૂબ 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 આભાર. થેન્ક યુ વેરી વેરી મચ. એની સાથે જ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અર્પિતા, હર્ષ અને રિદ્ધેશ. યુ વર ફેન્ટેસ્ટિક અને આજે બહુ મજા કરાવી દીધી તમે લોકોએ. ગોડ બ્લેસ યુ. આગળ વધતા રહેજો, બહુ મજા પડશે જલસોમાં. તમને જ્યારે પણ એવું લાગે કે અહીં આવવું છે, યુ આર મોસ્ટ વેલકમ, મોર ધેન વેલકમ. થેન્ક યુ સો મચ. અને આવતા રવિવારે, એટલે કે આવતીકાલે, આવતીકાલે મળીએ છીએ અને કરીએ છીએ શુદ્ધ દેશી સંવાદ મલ્હાર ઠાકર અને કેશ ઓન ડિલિવરીની ટીમ સાથે. ડોન્ટ ફોરગેટ ટુ જોઈન અસ કાલે બપોરે 12 વાગે. ત્યાં સુધી આવતા શનિવારે, આવતીકાલે ફરી મળીએ. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ વેરી વેરી મચ.